नमस्कार विद्यार्थी मित्रों, आजे ऑनलाइन क्लास नी अंदर आपने पावर पॉइंट चैप्टर जे समझी रहा छी एनु आपने सेकंड पार्ट आती स्टार्ट करसू, जेनी अंदर आपने शुरुआत करसू नोट्स पेन थी। नोट्स पेन नो उपयोग चालू स्लाइड नी नोंद टाइप करवा माटे थाय छे। ते वधारानी माहिती छे जे तमे प्रेक्षको साथे એટલે કે તમારા વ્યુઅર્સ જે તમારું પ્રેઝન્ટેશન જોવાના છે એને પ્રેક્ષકો કહેવાય, બરાબર? તે તમે પ્રેક્ષકો સાથે વહેંચવા ઈચ્છો છો તો જ તમારે એ વધારાની માહિતી આપવાની હોય। તમારા પ્રેઝન્ટેશનની છાપેલી નકલ અથવા તમે ઈચ્છો ત્યારે પણ તેનો ઉપયોગ થઈ શકે છે। ત્યારબાદ આવે છે સ્ટેટસ બાર। સ્ટેટસ બાર પ્રેઝન્ટેશનની માહિતી દર્શાવે છે, જેમ કે સક્રિય સ્લાઇડનો સ્લાઇડ નંબર। સક્રિય સ્લાઇડ એટલે અત્યારે તમારા સ્ક્રીન ઉપર જે સ્લાઇડ બતાવાઈ રહી હોય એ સ્લાઇડ કેટલામાં નંબરની છે એ તમને સ્ટેટસ બાર ઉપર જોવા મળે છે। જમણી બાજુ પર તમે વ્યૂ ટૂલ બાર જોઈ શકો છો, તે ત્રણ વ્યૂ દર્શાવે છે। એમાં એક છે નોર્મલ વ્યૂ, બીજો છે સ્લાઇડ સોર્ટર અને ત્રીજો છે સ્લાઇડ શો વ્યૂ। સ્લાઇડની રચના અને તેમાં ફેરફારો નોર્મલ વ્યૂમાં કરવામાં આવે છે। જમણી બાજુના ખૂણા પર તમે ઝૂમ સ્લાઇડર જોઈ શકશો, જેનો ઉપયોગ સ્લાઇડના દેખાવના કદને વધારવા કે ઘટાડવા માટે થતો હોય છે। હવે આપણે એ સમજીએ કે સ્લાઇડ કેવી રીતના બનાવાય, બરાબર? તો તેની આપણે શરૂઆત કરી રહ્યા છીએ। સૌ પ્રથમ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન તમારે શરૂ કરવાનું હશે, બરાબર? પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન સોફ્ટવેર તમે ઓન કરશો એટલે અત્યારે જે સ્ક્રીન તમે જોઈ રહ્યા છો તમારા સ્ક્રીન ઉપર, તેવો જ સ્ક્રીન તમારા કમ્પ્યુટર ઉપર તમને દેખાશે। સ્લાઇડ પેન પર ક્લિક ટુ એડ ટાઇટલ તમે વાંચી શકતા હશો, ત્યાં પ્લેસ હોલ્ડરમાં ક્લિક કરો। પ્લેસ હોલ્ડરમાં તમને કર્ઝર ઝબુકતું જોવા મળશે અને તેની ધાર પર સાઇઝિંગ હેન્ડલ્સ પણ તમને જોવા મળશે। આ પિક્ચરની અંદર તમે કર્ઝર પણ જોઈ શકો છો અને સાઇઝિંગ હેન્ડલ્સ પણ તમને બ્લેક કલરના એરો વડે દર્શાવવામાં આવ્યું છે। યાદ રાખો કે પ્લેસ હોલ્ડરની ધાર પર નાનકડા ચોરસ જોવા મળે છે, તેને સાઇઝિંગ હેન્ડલ્સ કહેવાય છે। પ્લેસ હોલ્ડરની સાઇઝ વધારવા કે ઘટાડવા માટે સાઇઝિંગ હેન્ડલ્સ પર માઉસ પોઇન્ટર મૂકો અને તેને બહાર કે અંદરની તરફ ડ્રેગ કરો। ટાઇટલ જે બતાવ્યું હતું, ક્લિક ટુ એડ ટાઇટલ, તે ચોરસ બોક્સની અંદર ટાઇટલ આપો ધ ટાઈગર। કીબોર્ડથી તમારે ટાઈપ કરવાનું છે એટલે અત્યારે તમે જેવો ફોટો જોઈ રહ્યા છો તે રીતનું તમે તમારા કમ્પ્યુટર ઉપર તમે જોઈ શકશો। ત્યારબાદ ધ ટાઈગર જ્યાં આપણે લખ્યું તેની નીચે જ ક્લિક ટુ એડ સબ ટાઇટલ લખેલું હતું, ત્યાં કને આપણે લખવાનું છે અવર નેશનલ એનિમલ। પ્લેસ હોલ્ડરને દૂર કરવા માટે સ્લાઇડ પેનમાં કોઈ પણ જગ્યાએ માઉસની ક્લિક કરો। અત્યારના પિક્ચરમાં તમે જોઈ શકો છો જેમાં નીચેની બાજુ કાળા કલરના નાનકડા એરોથી તમને સ્લાઇડ નંબર બતાવી છે, ઉપર તમને સ્લાઇડ એકની નાનકડી પ્રતિકૃતિ ડાબી બાજુ તમે જોઈ શકો છો અને તેની ઉપર સ્લાઇડ ટેબ તમને બ્લેક કલરના એરો વડે દર્શાવવામાં આવી રહી છે। આપણી પહેલી સ્લાઇડ છે આ। સ્ટેટસ બાર પર એક્ટિવ સ્લાઇડ એક 1 of 1નો સ્લાઇડ નંબર દર્શાવે છે। સ્લાઇડ્સ અને આઉટલાઇન પેન પર સ્લાઇડ ટેબ સ્લાઇડની પ્રતિકૃતિ એટલે કે એવી ને એવી સ્લાઇડ તમને નાનકડા સ્વરૂપમાં તમને દર્શાવે છે। સ્લાઇડ્સ અને આઉટલાઇન પેન પર આઉટલાઇન ટેબ પર માઉસથી ક્લિક કરો। આઉટલાઇન ટેબ સ્લાઇડ નંબર, સ્લાઇડનો આઇકન અને સ્લાઇડનું લખાણ દર્શાવે છે। સ્લાઇડની પ્રતિકૃતિ પર પાછા જવા માટે સ્લાઇડ્સ આઉટલાઇન પેન પર સ્લાઇડ ટેબ ઉપર માઉસથી ક્લિક કરો। જો તમે ટાઇટલ બાર પર ક્લોઝ બટન પર ક્લિક કરશો તો તમને એક ડાયલોગ બોક્સ જોવા મળશે જે આ મુજબનું હશે। આ રીતનું એક ડાયલોગ બોક્સ તમને ક્લોઝ બટન દબાવવાથી જોવા મળશે, જેમાં જો તમે નો બટન ઉપર ક્લિક કરશો
तो सेव कर्या वगर पावर पॉइंट प्रेजेंटेशन बंद थी जैसे अने बधी स्लाइड तमे जे बनावी हशे ते चाली जैसे। जो तमे यस पर क्लिक करशो तो तमने सेव एज डायलॉग बॉक्स जोवा मळशे जे तमने प्रेजेंटेशन बंद करवा पहला तेने सेव करवामां मदद करशे। एनो मतलब ये थयो कि प्रेजेंटेशन ने सेव करवुं घणुं ज अगत्यनुं छे। तो विद्यार्थी मित्रों आजना ऑनलाइन क्लास में आपणे आटले सुधी राखी छीए। नेक्स्ट क्लास नी अंदर आपणे प्रेजेंटेशन ने सेव करवा बाबते आगळ समजण मेळवशुं। त्यां सुधी मने रजा आपो। थैंक यू एंड गुड बाय।